નમસ્તે બાળકો, ધોરણ 3 વિષય પર્યાવરણ. બાળકો, પર્યાવરણ વિષયની અંદર પાઠ નંબર 20 કેટલા રે કેટલા, એ પાઠ આપણે થોડો ભણી ગયા, બરાબર ને? આ પાઠની અંદર આપણે કેટલા રે કેટલા રમત વિશે આપણે જોયું હતું. આ રમત તમને બધાને આવડી ગઈ હશે અને તમે ઘરે પણ બધા રમત રમ્યા હશો, બરાબર ને? હવે આપણે સીતાના પરિવાર વિશે ભણીએ. સીતા નામની એક છોકરી હતી જે સુરત શહેરમાં તેમના વડીલોના મકાનમાં રહેતી હતી. હવે તેના વિશે આપણે હજી આગળ જોઈએ. સીતા સુરત શહેરમાં રહે છે, તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે. સીતા ક્યાં રહે છે? તો સુરત શહેરમાં તેમના વડીલોના મકાનમાં રહે છે. તેના દાદા દાદી અને નાના કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે, એટલે કે તેમનું બે માળનું મકાન છે. તો જે સૌથી નીચેનો જે ભાગ છે એ ભાગની અંદર તેના દાદા દાદી અને નાના કાકા અને તેના ફોઈ એ નીચેના ભાગમાં રહે છે. અને જે એમનો પહેલો માળ છે, એટલે કે પહેલા માળના એક ભાગમાં સીતાબેન તેના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે. નીચેના ભાગમાં તેના દાદા દાદી નાના કાકા અને ફોઈ રહે છે. અને જે એમનો પહેલો માળ છે ત્યાં આગળ સીતા એટલે કે સીતાબેન અને તેના માતા પિતા અને તેની નાની બહેન સાથે તેઓ રહે છે. અને બીજા ભાગમાં તેના કાકા તેમના 3 બાળકો સાથે રહે છે. જે બીજો માળ છે ત્યાં આગળ તેમના કાકા તેમના 3 બાળકો સાથે રહે છે. સીતાની કાકી થોડા મહિનાઓ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા. જે તેના કાકા બીજા માળ રહે છે એ કાકા છે એની કાકી થોડાક જ મહિના પહેલાં મૃત્યુ પામ્યા હતા, એટલે કે મરી ગયા હતા. તેના મોટા કાકા અને કાકી અગાસી પરની એક રૂમમાં રહે છે. એના મોટા નાના કાકા છે અને મોટા કાકા પણ છે, તેઓ જે અગાસીનો ભાગ છે ત્યાં આગળ નાનો એમનો રૂમ બનાવેલો હશે, તો એ રૂમની અંદર તેઓ રહે છે. તેઓના નવા લગ્ન થયા છે. તેઓના હમણાં જ લગ્ન થયા હશે, તેમના નવા લગ્ન થયા છે. સાંજે જમતા પહેલાં સીતાની માતા બધા બાળકોને ભણાવે છે કે એટલે એના કાકાના છોકરાઓ અને તેને એમ બધા બાળકોને ભેગા મળી અને સાંજે જમતા પહેલાં બધા બાળકોને સીતાની મમ્મી ભણાવે છે. નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે. જે સૌથી નીચેનો માળ છે ત્યાંનું જે રસોડું છે એ રસોડાની અંદર બધાનું ભેગું જ જમવાનું બને છે. તેઓ બધા પ્રયત્નો કરે છે કે સાંજનું જમવાનું પણ સાથે જ જમે. સીતાના કાકાની નાની છોકરી સીતાની મા જોડે જ સૂવે છે. જે સીતાની કાકાની જે નાની છોકરી છે તે સીતા એટલે સીતાની મા અને સીતાની મમ્મી સાથે તે સૂવે છે. સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે, એટલે જે સીતાના કાકાની છોકરી છે એ સવારે શાળાએ જાય તો સીતા તેને વાળ ઓળી આપે અથવા બીજી કોઈ પણ એને જેની મદદની જરૂર હોય એ મદદ કરે છે અને તેને તૈયાર કરે છે. હવે અહીંયા પ્રશ્નો આપેલા છે બાળકો, વિચારો અને કહો. તેના પરિવારમાં કોણ કોણ છે, એટલે કે સીતાના પરિવારમાં કોણ કોણ છે? તો આપણે જોયું કે સીતાના પરિવારની અંદર તેના માતા પિતા અને તેની નાની બહેન ગીતા છે. અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો છે? તો અલગ અલગ સભ્યોના પરિવારની અંદર બધાના સારા જ સંબંધો હોય છે. છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યો છે બાળકો? કે તમારા કુટુંબની અંદર છેલ્લા વર્ષમાં શું ફેરફાર થયો? કે તમારા કુટુંબની અંદર તમારા કાકાના લગ્ન થયા કે ફોઈના, કે તમારા ઘરે કોઈ નાનું ભાઈ બહેન આવ્યું, કે કયા પ્રકારનો બદલાવ થયો એ આપણને અહીંયા પૂછ્યું છે. હવે આપણે તારાના પરિવાર વિશે જોઈએ કે તારા તેની માતા અને દાદા સાથે રાજકોટમાં રહે છે. ક્યાં રહે છે? કે તારા તેના દાદા અને તેની મમ્મી સાથે રાજકોટની અંદર રહે છે. તેની માતા મીનાક્ષીએ લગ્ન કર્યા નથી, તેમણે તારાને દત્તક લીધી છે. જે તારાની માતા મીનાક્ષીબેન છે તેમણે લગ્ન નથી કર્યા, તેમણે તારાને દત્તક લીધી છે, એટલે કે અનાથ આશ્રમ કે કોઈક પાસેથી કોઈ બાળક લેવામાં આવે તેને દત્તક કહેવાય. કે અનાથ આશ્રમમાં ઘણા બધા બાળકો હોય છે, તમને એવું જાણવા મળ્યું હશે કે અનાથ આશ્રમની અંદર ઘણા બધા બાળકો હોય છે. એમાંથી કોઈ બાળકને પસંદ કરી અને તેમના ઘરે કાયમ માટે રાખે
એમનું ભરણ પોષણ કરે, એમની જીવન જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ પૂર્ણ કરે અને એનો દરેક પ્રકારનો ખ્યાલ રાખે. તો તારાએ અરે તારાની મમ્મીએ તારાને એ રીતે દત્તક લીધી હતી. મીનાક્ષી સવારે ઓફિસ જાય છે, એટલે મીનાક્ષી જે તારાની મમ્મી મીનાક્ષી હતી એ નોકરી કરતા હતા, એટલે તે દરરોજ ઓફિસ જાય છે સાંજે. અને સાંજે આવે છે ત્યારે તારા શાળાએથી આવે છે. સાંજે તેની મમ્મી પણ આવે અને તારા પણ શાળાએથી આવે છે. તેના દાદા તેની સંભાળ રાખે છે, તેને દાદા જમાડે છે, ગૃહકાર્યમાં પણ મદદ કરે છે ને રમે છે. તો જે તારાના દાદા હતા તે તેની સંભાળ રાખે છે અને તેને જમાડે પણ છે, તેને ગૃહકાર્યમાં એટલે કે હોમવર્ક કરવામાં મદદ પણ કરે છે અને તેની સાથે રમે પણ છે. હવે આપણે જોઈએ, રજાઓમાં તેઓ ત્રણેય દૂર જગ્યાએ ફરવા જાય છે અને મજા માણે છે. કોઈ સમયે તારાની માસી માસા અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે. આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે. તો મીનાક્ષી, તારા અને તેના દાદા શું કરે છે, જે દિવસે મીનાક્ષીની રજા હોય તે દિવસે તેઓ દૂર દૂર સુધી ફરવા જાય છે અને મજા પણ મેળવે છે. કોઈ વાર તો તેના તારાના માસા માસી અને તેના બાળકો તેમના ઘરે આવે તો તેઓ વાતો કરે, મસ્તી કરે, રમતો રમે અને ખૂબ મજા માણે છે અને ખૂબ લાંબો સમય સુધી તેઓ એકબીજા સાથે રહે છે અને વાતો પણ કરે છે. વિચારોને કહો, તારાની દેખભાળ કોણ રાખે છે, કેવી રીતે? તો આપણે પાઠની અંદર જોયું કે તારાની દેખભાળ તેના દાદા રાખે છે, તેને જમાડે છે, તેને ગૃહકાર્યમાં મદદ કરે છે, તેને રમાડે પણ છે. કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ કઈ વાતો કરે છે? તો બાળકો, તમને ખબર જ છે કે કુટુંબના સભ્યો બધા ભેગા થાય તો શું કરે? તો બધા પોતપોતાના સુખ દુઃખની વાતો કરતા હોય છે, કંઈક નવી નવી જાણવા, કંઈક નવું નવું જાણવા બાબતે પણ વાતો કરતા હોય છે. બાળકો, હવે આપણે આ હમણાં હાલમાં સીતા અને તારાના પરિવાર વિશે આપણે જોયું, બરાબર? હવે રેહાના અને હબીબના પરિવાર વિશે આપણે બીજા વિડીયોની અંદર ભણીશું.